जय माता दी, राम राम सीताराम। महाभारत वाचीए उद्योग पर्व अध्याय दसमो। कारण के भगवान ने बधाई वाट जो है कि भगवान शू करशे, कारण के कोई ने घर न रोकाणा, विदुर काका ने घर जेन रोकाणा था। कारण के विदुर काका एना भगत था। विदुर काका पास कई नतु, राज पाक घोड़ा हाथी वीरा मोती कई नतु, तांदूर भाजी महाराज ने खवरा। કારણ કે અમારે અહીંયા ગાયું હોય, બાકી અમારે અહીંયા હતર જાય ભગવાન ખવરાવે ન હોય, ક્યાંક રોટલા ને શાય ને ભળી આવીએ અમે ભગવાન આવે છે, દૂધ ને દહીં ગર ને ઘી ને અહીં કંઈ પકવાન ન હોય અમારે, માલધારી અહીંયા હોય ક્યાંક રોટલા ને દૂધ ને દહીં ગર ને ઘી એ હોય, બીજું કંઈ ન હોય એટલે ભગવાન આપણે ત્યાં જ રોકાવા થાય છે। એટલે દુર્યોધન એમ કોને પકડીને પૂર દે, એને પૂરવો થોડો હેલો થવાની આતુરતા પૂર્વક વાટ જોવા લાગ્યા। શ્રી કૃષ્ણ દુર્યોધનના આવાસમાંથી નીકળી વિદુરને ત્યાં આવ્યા। સાયંકાળે સંધ્યા કર્મ આટોપી ભોજન નાદીથી નિવૃત્ત થઈ બંને જણ વાતે વળ્યા। થોડી પાંડવોની વાતચીત કર્યા પછી વિદુરે કહ્યું, હે કેશવ, તમે હસ્તિનાપુરમાં આવ્યા એ ઘણું ખોટું કર્યું છે। દુર્યોધન ઉપર મને જરા કે વિશ્વાસ બેસતો નથી, તેની વૃત્તિ એટલી બધી મલિન છે કે તે કયારે શું કરી બેસે તે કહેવાય નહીં, તે પાંડવોના વિના કારણે વેરી થઈ બેઠો છે, તેના હૃદયમાં ન્યાય નીતિ કે ધર્મનો અંશ પણ નથી, અને કર્મ સંયોગ તેને મેળાપી પણ એવા જ મળ્યા છે, તે મોટા માણસનું વેણ પણ રાખતો નથી, તમે સંધિ માટે કોટી ઉપાય કરશો પણ સંઘળા વ્યર્થ જવાના છે, તે એક તો શું જેટલી પણ ભૂમિ આપવા માગતો નથી, તેમના એવા દુર્ગુણ છે કે જેઓ તેના ઉપર ઉપકાર કરે છે તેઓના ઉપર તે અપકાર કરીને જે સાટું વાળે છે, તેના પક્ષમાં આવેલા મોટા ભાગના રાજાઓ તમારી સાથે હારીને નષ્ટ ભ્રષ્ટ થયેલા છે, તમારા ડરના સામે તેઓ કર્ણ અને કૌરવોની ઓથ મળે તે માટે જ તેઓ કૌરવોના પક્ષમાં આવેલા છે, આ બધું દૃષ્ટો મળીને કંઈક દૃષ્ટ કૃત્ય આશરે એવી મને ભીતિ છે, એટલે તમે શત્રુ સમૂહ જેવી કૌરવ સભામાં ન જાઓ એમ હું કહું છું। કારણ કે વિદુર કાકા સાચા એ ભગવાનને પણ ના પાડે કે તમે ન જાઓ, કારણ કે વિદુર કાકાને છક હતો કે મુરેખ હોય આવા જોઈએ બુદ્ધિ વિના, એટલે મુરેખ સમજે નહીં કે મુરેખને ધોકાવે તો સમજે। શ્રી કૃષ્ણ બોલ્યા, હે વિદુરજી, એક પિતા પુત્ર અને સખાને હિત વસનનો કહે તેવા વસનો તમે વધારશો, દુર્યોધનની દુર્ગતિ અને તેના પક્ષમાં આવેલા રાજાઓની વૈરવૃત્તિ હું જાણું છું, તેમ છતાં પોતાના સગા સંબંધી આપત્તિમાં ઘેરાયેલા હોય તેમને જે ઉગારવાનો પ્રયત્ન ન કરે તે પણ દોષપાત્ર ગણાય, અહીં યુદ્ધમાં લડનારા મોટા ભાગના આપણા સંબંધીઓ છે, તેમને માટે સમગ્ર દેશ યુદ્ધમાં હોમાવ તત્પર થયો છે, તેથી યુદ્ધ થતું અટકાવી તેમને બસાવી લે એવું હું મારું કર્તવ્ય સમજું છું, કદાચ સંધિ કરાવવામાં મને નિષ્ફળતા મળે તો પણ મને ધર્મ પાલન કર્યાનો સંતોષ થશે, તમે કહો છો કે દુર્યોધન ન કરવાનું કરી બેસે પરંતુ તેના ભયથી કર્તવ્યમાં સુકાય ખરું, તમે વિશ્વાસ રાખજો કે જો કોઈ અનુસિતિત થશે તો સિંહ જેમ પશુઓનો સહેલાઈથી સંહાર કરે છે તેમ હું આ બધા તેમના પક્ષમાં આવેલા રાજાઓ અને કૌરવોનો સંહાર કરી પલકવારમાં શાંતો થઈશ। યુધરે કહ્યું, કેશવ, તમારી વાત સાચી છે પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યાં સુધી દુર્યોધન જીવતો હશે ત્યાં સુધી તે પાંડવોને રાજ્યભાગ આપવાનો નથી, જ્યાં સુધી અંધ ધૃતરાષ્ટ્ર જીવતો હશે ત્યાં સુધી તે પાપા શરણ કરતા દુર્યોધનને અટકાવવાનો નથી, મોઢે મીઠું બોલનાર ધૃતરાષ્ટ્રના અંતરમાં પાંડવો પ્રત્યે આગ સળગે છે, કોઈ
कोई वार ते पांडवों ने हितनी वातो करे से ते तो डरनो मारियो ज करे से। हवे मने पण युद्ध विना अन्याय अन्य मार्ग देखातो नथी। आम बने जना वातो करता करता निंद्राधीन थया। वहली सवारे श्री कृष्ण सयान सया तायागी ने स्नान संत्यादि नित्य कर्म करवी नित्य कर्म थी परवारी मूल्यवान वस्त्रो अलंकारो धारण करिया एटलामा कौरवोनी सभामांथी दुर्योधन अने शकुनि मंगलमय वाघो साथे तेमने तेड़वा आव्या। श्री कृष्ण विदुर साथे उभा थया अने बहार निकली दुर्योधनना रथमां न बेसता विदुर साथे पोताना रथमां ज बेठा। सारथी दारुके वलवग्गा खेसी रथ हकार्यो। सात्विक अन्य महारथियों अंगरक्षको अने सैन्यमा समूहमा श्रीकृष्णना रथनी पासड पासड सालवा लाग्या। दुर्योधन अने शकुनिनो रथ पण तेमनी आगळ सालतो। विदुरना आवाजथी कौरवोनी सभागृहनो आखो मार्ग वाड़ी जुड़ीने सौसर्त करवामां आव्यो हतो। पाणीनो छटकाव करीने धूळ बेसाड़ी देवामां आवी हती। हती कृष्णना दर्शन माटे अनेक नगर नारीओ અને લોક સમૂહ માર્ગની બંને કોર ઉભો હતો। બધા પત્ર પુષ્પથી શ્રીકૃષ્ણનું અભિવાદન કરી રહ્યા હતા। શ્રીકૃષ્ણ સોનો સત્કાર ઝીલતા ધીમી ગતિએ રથ ચલાવી રહ્યા હતા। શ્રીકૃષ્ણના રથના પેડાના આરા સવસત હોવાથી પ્રભાતના સૂર્યકિરણથી સમકતા હતા। રથ ચક્રો ઉપર જડેલા રથનો ઝગમગી રહ્યા હતા। કલાતમ કલામક પત્ર પુષ્પો અને વૃક્ષો વેલીઓના ચિત્રો રથના આકર્ષણના વધારો કરતા। ઉત્પન્ન ધ્વજ દંડ ઉપર ગરુડનું પ્રતીક ફરક ફરક કરી રહ્યું હતું। રથને જોડેલા સુગ્રીવ સેમ્ય બહાલક અને મેઘ પુષ્પ નામના ચાર સુલક્ષણ અશ્વ ગર્ભભેર સાલી રહ્યા હતા। સારથી દારૂ રથને જન સમૂહની ભીડમાંથી કુશળતાપૂર્વક હાંકી રહ્યા હતા। ધીમે ધીમે શ્રીકૃષ્ણનો રથ સભાગૃહના પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યો। તેઓ હળવેકથી રથમાંથી ઉતર્યા અને એક હાથે વિદુરનો અને બીજા હાથે સાત્વિકનો હાથ પકડીને તેમને ગર્વભેર કૌરવ સભામાં પ્રવેશ કર્યો। કારણ કે કૃષ્ણ ભગવાનને ખબર જ હતા કે આ માનવાના નથ, પણ આ કલંક પાંડ્યુને ન લાગે કે પાંડ્યુએ રાજહાટું થઈને બાંધ્યા, એટલે એવા હાટું આવ્યા હતા। એને એ ખબર હતી કે દુર્યોધન મને પકડીને જેલમાં નાખશે, પણ એને એ ખબર હતી કે આની હેસિયત નથ। જે રીતે વિદુર કાકાને કીધું ના કે એક પલકમાં અને બધાને હું મારીને વયો જાય, એમ મારીને વયો જાય, એનામાં ત્રેવડ હતી। કારણ કે ભગવાન કેમ આપણે જવાર વાઢી હોય જવાર વાવી હોય ને એક પલકમાં જ ત્યાં કટર મૂકો એટલે વઢાઈ જાય, એને ખબર જ હતા કે સૂત્ર ચક્કર મૂક્યો એટલે આ બધા વઢાઈ જવાને એક પલવારમાં, પણ છતાંય નહોતા બોલ્યા, એમ છતાંય નહોતા બોલ્યા ને દુર્યોધન હજી તો એમ મદબુદ્ધિનો કહે કે આને પકડીને જેલમાં નાખી દીધું, જેલમાં નાખી દીધો એટલે ત્યાં ખાલી એવાના કે ખાલી એક જ ઝટકો મારી હાથથી એટલે બધા બેભાન થઈને પડી જાય એના માણસો, એ ભગવાન હતો તો ન્યા કેની તાકાત હોય, મૂર્ખ હોય તોય નતો સમજ્યો કે એટલા બેઠા હતા ને આપણે ખાલી ભગવાનને પકડવા ગયા જ ન પકડાનો તણાંબુ બધાય નહીં। કારણ કે મૂર્ખને ખુદ ભગવાન સમજાવવા જાય તોય ન સમજે, મૂર્ખને સમજાવાય નહીં, મૂર્ખને જલવાય, મૂર્ખને માર્યા વિના ન મુકાય, નકર તો એ તમારું કાંઈ ન રહેવા દે જય માતાજી।